તમારા મનના પરિણામો ક્યારેક એટલા બધા વિચલિત થઈ જાય જેના કારણે તમને એટેક આવી જાય અને તમે પરલોક ભેગા થઈ જાઓ. માઇન્ડને ડિસ્ટર્બ નહીં રાખવાનું એવા આજના સાયકોલોજીસ્ટ કહે છે કે નથી કહેતા? એ લોકો શું કહે છે? મનને કેવું રાખો? પ્રસન્ન રાખો. મનને પ્રસન્ન રાખો તો તમારું આયુષ્ય સલામત. મન સતત ને સતત ડિસ્ટર્બ રહેતું હોય, એમાં અધ્યવસાય પરિણામો જો વારંવાર તમારા ડિસ્ટર્બ થતા હોય તો એ પણ અસર કરે છે તમારા આયુષ્યને. એટેક વગેરે આવી અને તમે પરલોકમાં ચાલ્યા જાઓ. નિમિત્ત, નિમિત્ત એટલે તમે જમવા બેઠા ને જમવામાં ગરોળીનું ઝેર પડી ગયું હતું, તમને ખબર નથી, તમે પ્રેમથી જમી લીધું. શું થાય? મલાડમાં વર્ષો પહેલા એક બેન કોબી લઈ આવ્યા. આપણે ત્યાં કોબી આમ તો ખાવાનો રિવાજ નથી, છતાં આપણે ત્યાં ખવાય છે. એ અનંતકાય નથી, કંદમૂળ નથી, અભક્ષ્ય નથી, પણ નહીં ખાવાનું કારણ પછી તમને જણાવું છું. એ ઘરમાં કોબી આવી, દેરાણી અને જેઠાણીએ એના બે ભાગ કરી નાખ્યા. એક દેરાણી લીધી, એક જેઠાણી લીધી. દેરાણીએ શાક બનાવ્યું, શાક બનાવ્યા પછી ખવડાવ્યું. જેઠાણીએ રાખી મૂકી કે આવતીકાલે, અને અહીંયા શાક ખવડાવ્યું. અડધા કલાકમાં પતિદેવ પરલોક ભેગા. અચાનક આ શું થઈ ગયું? દેરાણી ટેન્શનમાં આવી, તરત પહોંચી જેઠાણીની પાસે. કે કઈ શાક બનાવ્યું? ના, મેં તો રાખ્યું. તો જરા ખોલ તો. કોબીના પત્તે પત્તા ખોલવા પડે. જે કલર કોબીનો હોય એ જ કલરની ઈયળ કોબીમાં થઈ જાય. કોબી નહીં ખાવા માટેનો આગ્રહ એટલા માટે છે, એ અભક્ષ્ય નથી, એ કંદમૂળ નથી, પરંતુ એની અંદર એ જ પ્રકારની ઈયળ થાય કે જે હલે તો દેખાય, ન હલે ને તો તમને દેખાય પણ નહીં. તમે એને વઘારી નાખો છો અને ખતમ થઈ જશે. આ કોબીની અંદર એક સાપોલિયું જતું અને બરાબર મિડલમાં આવ્યું. જ્યારે બે ટુકડા કર્યા ત્યારે સાપોલિયાના બે ટુકડા થઈ ગયા. જે દેરાણીના ઘરમાં શાક બન્યું જેણે ખાધું ઉપડી ગયું. જેઠાણીએ જ્યારે પત્તા ખોલ્યા, અડધો ભાગ જે બાકીનો હતો ને એ કોબીમાંથી નીકળ્યો, એના પરથી ખબર પડી કે આ સાપના ઝેરના કારણે મરી ચૂક્યો. નિમિત્ત, કોબીની જગ્યાએ એને ભીંડાનું શાક ખાધું હોત તો નાએ મરત. તમે એવું બાંધીને નહીં બેસી જતા કે જેટલું લખ્યું છે એટલું પૂરું થશે. અહીંથી ઘરે પહોંચશું કે કેમ પ્રશ્ન છે? અહીંથી ઘરે પહોંચશું કે કેમ પ્રશ્ન છે? સાંજે સૂતી વખતે પરમાત્માને એટલું જ કહો, કદાચ પરલોક ભેગો થઈ જાઉં તો મરણ આવે તો વોસી રહે, જીવું તો આગાર. સવારે ઉઠો તો પરમાત્માને થેન્ક યુ કહો, ધન્યવાદ તે મને નવા 24 કલાક આપી દીધા. કહો છો? ધન્યવાદ તો આ યાદ જ નથી, ફરિયાદ સિવાય કોઈ વાત જ નથી, છે કે નહીં? હાલતા ને ચાલતા ફરિયાદ, આ નથી ને તે નથી ને ફલાણું નથી ને ઢીકણું નથી. અજવસાણ નિમિત્તે, નિમિત્ત મળ્યું નથી, ઉપડ્યા નથી.